થરાદ તાલુકાના કરબુણ ગામના સંતશ્રી નાગરવાન બાપજીના ગુરુ પૂનમના દિવસે સાંસદ પ્રભુભાઈ પટેલ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને થરાદના ધારાસભ્ય સહિત રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, ભાજપ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની સહિત અન્ય આગેવાનો પણ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત ઢીમાના સંતશ્રી 1008 મહામંડલેશ્વર જાનકીદાસ બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોને સેનેટાઈઝ કર્યા બાદ દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. એટલે કોઈ પણ પ્રકારે ક્યાંય જાઓ, દર્શન માટે જાઓ, યાત્રાધામમાં જાઓ, તો ખાસ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગની ખ્યાલ રાખવાનું છે. પછી મોઢા ઉપર માસ્ક બાંધવાનું છે. કોઈ પણ કપડું હોય, રૂમાલ હોય, એ મોઢા ઉપર બાંધવાનું છે, જેનાથી તમારી સાથે જે સંક્રમણ થતું હોય છે એ બચી શકાય. પછી કોઈ પણ પ્રકારને અડવું નહીં, બોડી ટચ કરવું નહીં, કોઈ ચીજ વસ્તુને અડવું નહીં, જેથી આપણે ક્યાંકથી બહારથી આવેલા છીએ, આપણે ક્યારેક સંક્રમિત થયા હોઈએ તો બીજી જગ્યાએ આપણું સંક્રમણ ન થાય, એની ખાસ કાળજી રાખવાની એ સંદેશો બધાને આપ્યો છે. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. પણ કોરોનાની મહામારી, વૈશ્વિક મહામારી હોવા છતાં હોવાના કારણે અમે ગુરુ પૂર્ણિમાનો કોઈ કાર્યક્રમ વિશેષ કરેલ નથી, પણ યાત્રીઓ બધા યાત્રાધામમાં આવેલ છે તો સૌને પ્રસાદની પણ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગના આધારે કરેલી છે. અને બધાને મંદિરમાં દર્શન કરતી વખતે બધાને સેનિટાઈઝ કરવામાં પણ આવે છે, અને સરસ સારી રીતે કોરોનાને બીમારીને રોકી શકાય એવી બધી વ્યવસ્થા કરી આગળ દર્શન માટે લૂંટી છે.